नमस्ते मित्रों, आज आप ध सीम्पल फ्यूचर टेन्स सादो भविष्य काल से शीखीशू। सौ प्रथम तेनो उपयोग जीए। सादो भविष्य काल एट्ले कि हवे पशी थनार क्रिया निर्देश करवा माटे जेनो उपयोग थाय ते भविष्य काल। हकार वाक्य रचना आपणे जोईए। सौ प्रथम आवश्यक करता सेल अथवा विल क्रियापद मूलरूप कर्म और अन्य। मित्रों अहीं सादा भविष्यकाल में क्रियापद मूलरूप ज आवे छे। जे क्रियापद पहेलू रूप से वी वन आपणे ते अहीं क्रियापद मूलरूप मूकवानुं छे। बीजू भूतकाल रूप अने आपणे भूतकर्दन शीखी गया छे ते माथे जे पहेलू रूप से मूकशुं। हवे कालदर्शक शब्द क्या क्या छे? तो टुमोरो, नेक्स्ट वीक, नेक्स्ट ईयर, नेक्स्ट मंथ, नेक्स्ट इन ध फ्यूचर, ध डे आफ्टर टुमोरो वगैरह जेवा शब्दों छे कालदर्शक शब्दों छे। टुमोरो एटले आवती काले, नेक्स्ट वीक आवता अठवाडिये, आवता वर्षे, पछी नेक्स्ट मंथ छे आवता महीने, एम आवता आवता। इन ध फ्यूचर एटले भविष्यमां, ध डे आफ्टर टुमोरो एटले परम दिवसे। एवी ज रीते आवा जे शब्द आवे छे ए भविष्यकाल से एनो निर्देश करे छे। ए पछी जोईए तो आजकाल सामान्य रीते आपणे त्रणे पुरुषना एक वचन अने बहुवचन साथे विलनो उपयोग छे ए प्रचलित थई गयो छे। एक समये पहेला पुरुष आई अने वी साथे सेल ज मूकवानुं ફરજિયાત હતું। જૂના ગ્રામણમાં આપણે જોઈએ તો એમાં સેલ છે એ ફરજિયાત હતું આઈ અને વી પહેલા પુરુષ સાથે, પરંતુ હવે અત્યારે આપણે જોઈએ તો બધામાં વિલ છે એ મુકાય છે। એમાં પણ અપવાદ રૂપે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા પુરુષ સાથે સેલ જ મૂકવામાં આવે છે। પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલો પુરુષ હોય આઈ અથવા વી હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં સેલ જ મૂકીએ છીએ। ચોક્કસ અથવા નિશ્ચિત અર્થમાં આઈ અને વી સાથે વિલ આવે, પરંતુ આજકાલ તો સામાન્ય રીતે દરેક કર્તા સાથે વિલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે। હવે જોઈએ હકાર વાક્યો। સાદા ભવિષ્યકાળના હકાર વાક્ય જોઈએ તો પહેલું છે નિરાલી આવતીકાલે ચિત્ર દોરશે। અહીં જો વાક્ય આપણે જોઈને જ ખબર પડી જાય કે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં છે। આવતીકાલે અહીં છે કાળદર્શક શબ્દ છે, એનું આપણે અંગ્રેજી કરીએ તો નિરાલી કરતા છે, પછી આપણે વિલ મૂકું, વિલ ડ્રો, ડ્રો છે એ ક્રિયાપદ છે, પિક્ચર કર્મ છે, અને ટુમોરો છે એ અન્ય શબ્દ છે। નિરાલી વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો। એના પછી જોઈએ તો વિશાલ આવતીકાલે શાળાએ આવશે, વિશાલ આવતીકાલે શાળાએ આવશે એ વાક્ય આપણે જોઈએ તો વિશાલ વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો। એના પછી જોઈએ હું એક ચોપડી વાંચીશ, આઈ શેલ રીડ અ બુક। અહીં એ છે આર્ટિકલ આપણે લગાડ્યો છે, એક કરતાં વધારે ચોપડીઓ હોય બુક્સ હોત તો આપણે આર્ટિકલ લગાડે નહીં। પછી પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈ લઈએ। પ્રશ્નાર્થમાં શેલ અથવા વિલ વાક્યની શરૂઆતમાં આવે છે, ત્યાર પછી કરતા આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, કર્મ અન્ય, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે। નકાર વાક્ય રીતના આપણે જોઈએ તો કરતા, સેલ, વિલ, નોટ આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય। પ્રશ્નાર્થ અને નકારના ઉદાહરણો આપણે જોઈએ, હું આવતા વર્ષે મુંબઈ જઈશ નહીં, નકાર થશે I will not go to Mumbai next year। આ વાક્ય નકાર છે અને એનું પ્રશ્નાર્થ કરીએ તો સેલ અથવા વિલ આગળ પછી I go to Mumbai next year। Will I go to Mumbai next year અથવા shall I go to Mumbai next year છેલ્લે આ પ્રશ્નાર્થ ચિહ્ન। બીજું ઉદાહરણ અહીં આપેલું છે કે મીત આવતીકાલે વૃક્ષો કાપશે નહીં, તો નકાર થશે મીટ વિલ નોટ કટ ટ્રીઝ ટુમોરો। કટ ક્રિયાપદ છે, કટ એટલે કાપવું।
પ્રશ્નાર્થ વાક્ય થશે વિલ મીટ કટ ટ્રીઝ ટુમોરો, શું મિત આવતીકાલે વૃક્ષો કાપશે, એનું પ્રશ્નાર્થ વાક્ય થયું છે. એક ઉદાહરણ લઈ લઈએ, ત્રીજું ઉદાહરણ છે, પહેલા ખેડૂતો આવતા મહિને ઝઘડશે નહીં, નકાર છે ધોઝ ફાર્મર્સ વિલ નોટ ફાઇટ નેક્સ્ટ મંથ. પહેલા ખેડૂતો આવતા મહિને ઝઘડશે નહીં, નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને, ફાઇટ એટલે ઝઘડવું. પ્રશ્નાર્થ થશે વિલ ધોઝ ફાર્મર ફાઇટ નેક્સ્ટ મંથ, છેલ્લે આવશે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું ઉદાહરણ જોઈ લઈએ આપણે, કમલેશ પરમ દિવસે વલસાડ જશે નહીં, નકાર વાક્ય થશે કમલેશ વિલ નોટ ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો. ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. એ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય છે વિલ કમલેશ ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો, શું કમલેશ પરમ દિવસે વલસાડ જશે, એવો પ્રશ્ન. પાંચમું ઉદાહરણ જોઈએ, નવલ આવતા રવિવારે ગીતો ગાશે નહીં, નકારાર્થી નવલ વિલ નોટ સિંગ સોંગ્સ નેક્સ્ટ સન્ડે. પરંતુ એનું પ્રશ્નાર્થ કરવું હોય તો વિલ આગળ લઈ લેવાનું, વિલ નવલ સિંગ સોંગ્સ નેક્સ્ટ સન્ડે, શું નવલ આવતા રવિવારે ગીતો ગાશે. થેન્ક યુ મિત્રો.